मित्रों, स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव में आप सौनु स्वागत छे। आजनी वार्ता नजीक होवा छता पण आपणे जरूरी वस्तु केम मेळवी शकता नथी। मित्रों, आपणी नजीक में ज पड़ेली होय, आपणे जरूरियातनी वस्तु होय, ए जरूरियातनी बधी ज वस्तु आपणी नजीक में पड़ेली होय छे, छताय केटलाक ने लई शकता नथी। शुं काम? मनोवैज्ञानिक वार्ता छे। एक कॉलेज नी अंदर एक यूनिवर्सिटी कॉलेज ना विद्यार्थीओ ने एक अध्यापक मनोविज्ञान नो पाठ भणावानो हतो। अने मनोविज्ञान में ए वात हती के नजीक ज रहेली आपणने उपयोगी वस्तु पण आपणे केम लई शकता नथी, आ वात समजावी थी। अध्यापक ने एम थयुं के हुं एक प्रयोग करूं अने प्रयोग बधाने बतावुं અને એના ઉપરથી કહું કે ખરેખર શું કામ આપણે લઈ શકતા નથી। એટલે એ વર્ગખંડમાં જાય છે, એક ફૂલદાની મોટી થોડી હોય એવી ફૂલદાની લઈ જાય છે અને એ ફૂલદાનીને બતાવે છે બધાને કે આની અંદર ફૂલ રહેતા હોય છે, ફૂલ રીએ। પણ મારે એક તમને પ્રયોગ બતાવવો છે મનોવિજ્ઞાનનો। એણે એક ચોક્કસ પ્રકારની ઈયળ એને એ ફૂલદાનીના જે અંદરના ભાગમાં એને મૂકી, એટલે એ ઈયળ ધીમે 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 ફરવા માટેની શરૂઆત કરી। એની પાછળ એને બીજી ઈયળ મૂકી, એની પાછળ ત્રીજી ઈયળ મૂકી, એકની પાછળ બીજી ઈયળ જાય, બીજાની પાછળ ત્રીજી જાય, ત્રીજાની પાછળ ચોથી જાય। આમ કરતા 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 એને લગભગ 30 જેટલી ઈયળો એને મૂકી દીધી, એટલે આખે આખું ચક્કર પૂરું થઈ ગયું। બધા વિદ્યાર્થીને એમ કીધું કે આમાં તમને દેખાય છે ને ઈયળો કઈ રીતે ગતિ કરે છે, એટલે કે આ દેખાય છે। પછી એને એમ કીધું કે આ ઈયળનો જે ખોરાક છે એ વનસ્પતિ હું બરોબર વચમાં મૂકું છું, એની નજીકમાં, સાવ નજીકમાં, એનાથી લગભગ 2-3 સેન્ટીમીટર દૂર જ એ જે એનો ખોરાક હતો એ વનસ્પતિ એ અહીંયા મૂકે છે। પછી એને એમ કીધું કે હવે આને આપણે એક કોર મૂકી દઈએ અને આવતીકાલે ફરીવાર આપણે જોશું કે આ ઈયળો શું કરે છે। બધા વયા ગયા, બીજે દિવસે અધ્યાપક આવ્યા, પેલી ફૂલદાની ઉપાડી અને ફૂલદાની ઉપાડી તો એ ઈયળો ફરવાનું ચાલુ જ હતું। 24 કલાક થયા છતાં ઈયળો ફરતી જ હતી, ફરતી જ હતી, અને પેલી જે વનસ્પતિ હતી જેનો ખોરાક હતો એમાંથી કાંઈ ગયું નહોતું। અધ્યાપકે વિદ્યાર્થીને પૂછ્યું કે તમને ખ્યાલ આવ્યો કે આ ગોળ ગોળ જ ફરે છે, અંદર જોતી જ નથી કે ખરેખર અંદર મારો ખોરાક છે? કઈ વાંધો નહીં, આપણે હજી એક દી મૂકી દઈએ, આવતીકાલે જોશું। આવતીકાલે પણ એની પરિસ્થિતિ ફરતી જ રહીએ, ફરતી જ રહીએ। ત્રીજે દિવસે કર્યું તો એની એ પરિસ્થિતિ, ચોથે દિવસે પણ એની એ પરિસ્થિતિ, પાંચમે ને છઠ્ઠે દિવસ સુધી એ ઈયળો ફરતી જ રહે, ફરતી જ રહે, ફરતી જ રહે, પણ અંદરનો પોતાનો ખોરાક છે એ લે નહીં, અને ત્યાર પછી એમાંની કેટલીક ઈયળો સાવ થાકી ગઈ, મરવા પડી, અને એ રીતે એની અંદર થયું। તો આઠમે દિવસે જોયું તો એમાંથી 4-5 ઈયળો મરી ગઈ, પડી ગઈ। 9મા દિવસે બીજી 2-4 મરી ગઈ, 10મા દિવસે ત્રીજી મરી ગઈ, અને 2-3-4 દિવસની પછી બધી જ ઈયળો ખતમ થઈ ગઈ। ભૂખમાં ને ભૂખમાં એને બાજુમાં જ ખોરાક હતો તો એ ખોરાક લીધો પણ નહીં અને એની હામે પણ ન જોયું। ત્યારે મનોવૈજ્ઞાનિક અધ્યાપક એને એમ કહે છે કે આ દુનિયાની અંદર પણ તમામ પ્રકારના માણસોની સ્થિતિ પણ આવી છે। એને પોતાની વસ્તુ જે છે એ નજીકમાં જ હોય છે, પણ એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, ત્રીજાની પાછળ ચોથો, એમ બધા જ માણસો ગોળ 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 આ ઈયળની જેમ ફરતા જ રહીએ છે। કોઈ વિચાર કરતા નથી કે હું આની પાછળ શું કામ જાઉં છું। કોઈક માનો કે અમુક પ્રકારના ઓલા ઉપર જાય એટલે બધા એની પાછળ ટોળાની જેમ બધાય જાય,
પોતે વિચાર કરતો નથી, મારો ખોરાક તો અહીંયા મારી બાજુમાં જ છે, મારે શું કામ દૂર જવું જોઈએ? મને જે મળે છે એ તો મારા ઘરમાંથી મળે છે, મારે હું કામ દૂર જવું જોઈએ? મને જે પ્રેમ ને લાગણી મળે છે તો ઘરમાં જ મળે છે, બહારથી મારે શું કામ ભેગી કરવી જોઈએ? ઘરમાં મળતી વસ્તુને પણ બહાર જવા માટે, બહારથી લેવા માટે, બહારના સંદર્ભો ઉપર એ ઓલું કરવા માટે કામ કરે છે. આ વાત દરેક વ્યક્તિની છે. પુત્ર બહાર પ્રેમ મેળવવા માટે જાય છે, માતા ઘરમાં જ છે, પ્રેમનો ઢગલો છે. કોઈ પણ સ્ત્રીને, પુરુષ, પતિને, પત્ની પોતાના ઘરની અંદર એમ માને છે કે મને શાંતિ મળતી નથી, બહાર મેળવવા જાય છે. સાચી શાંતિ તો ઘરમાં જ છે. જીવનના કોઈ પણ માતા ને પુત્ર હોય, ભાઈ ને ભાઈ હોય, આ ભૂમિકા ઉપર ઘરમાં જ છે. તમારે જે ખોરાક જોઈતો હોય છે એ પણ નજીક જ હોય છે, તમારે જે વિચાર જોઈતા હોય તો એ પણ નજીક જ છે. તમે જે ગામમાં રહ્યો છો એ જ ગામમાં સારામાં સારા વિચારક છે. માણસો વધારે સારા વિચાર લેવા માટે 200-500 કિલોમીટર દૂર જાય. અરે ભાઈ, તમારા પાસે જ છે, તમારા ગામમાં જ છે, તમારા ઘરમાં જ છે એમ કહું તો પણ ચાલે. સમાજના કેટલાક ચિંતકો, વિચારકો, કેટલાય આ નજીકમાં હોવા છતાં પણ જ્ઞાતિના, સમાજના માણસો દૂર દૂર સુધી ખોટા ઈયળોની જેમ ફરતા 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 જ રહે છે. અને આ ભૂમિકા ઉપર જે અધ્યાપકે લેસન આપ્યો, જે અધ્યાપકે પાઠ ભણાવ્યો, હું ચોક્કસપણે કહું છું કે એ વિદ્યાર્થી જ્યારે ખરેખર મોટા થશે ત્યારે આ વાર્તા એને યાદ રહેશે અને આ વાર્તાનો બોધ પણ યાદ રહેશે. આપણા સંતાનોને કહીએ કે ખોટી દોડને બદલે આપણી નજીકમાં પડેલી વસ્તુ છે એનો જ ઉપયોગ કરો અને આનંદ કરો. સૌ બધાને શુભેચ્છા.